ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 9 સામાજિક ધોરણભંગ બાળ અપરાધ અને યુવા અજંપો ભાગ 3 વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ભાગની અંદર બાળ અપરાધના કારણો વિશે ચર્ચા કરી આજે આપણે ત્રીજા ભાગમાં બાળ અપરાધની સુધારણા વિશેની સમજૂતી મેળવશું બાળ અપરાધની સુધારણામાં આપણે જુદી જુદી આ માટે કામ કરતી 7 જેટલી સંસ્થાઓનો પરિચય કરવાનો છે અને પરીક્ષા માટે પણ આ સંસ્થાઓ ખૂબ ઉપયોગી છે એટલા માટે કે દર વર્ષે લગભગ એકાદ પ્રશ્ન આ 7 સંસ્થાઓ પૈકી એક પ્રશ્ન એમાંથી પૂછાતો હોય છે આ વખતે એકને બદલે આમાંથી 2 પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ રહેશે એ ઉપરાંત 1-2 વાક્યના અને વિકલ્પવાળા પ્રશ્નો પણ આમાંથી પૂછાવાની શક્યતા રહેશે એટલે બરાબર રીતે આ 7-7 સંસ્થાઓ તૈયાર કરવાની છે જોઈએ આપણે બાળ અપરાધ સુધારણા તો કોઈ પણ સમાજ હોય એ સમાજની અંદર જો બાળ અપરાધની સંખ્યા વધે તો એ સમાજ માટે એક બહુ મોટો પડકાર ઊભો થતો હોય છે આપણે જાણીએ છીએ કે આજનું બાળક એ આવતીકાલનું નાગરિક છે તો આવા બાળકોથી જો કોઈ અપરાધી પ્રવૃત્તિઓ થઈ જાય તો એને સજાના માધ્યમથી નહીં પણ એના વર્તનમાં સુધારો થાય એવા સુધારણાના માધ્યમથી રચનાત્મક બનાવવી એ પાયાની જરૂરિયાત છે તો આ બાબતને ધ્યાનમાં રાખી અને આપણું બંધારણ જે છે સંવિધાન એમાં પણ બાળકો માટે કેટલીક કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે અને આ જોગવાઈઓ અનુસાર કેટલીક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે એમાંની કેટલીક એવી સંસ્થા છે કે જેનું સંચાલન સરકાર કરે છે તો કેટલીક એવી સંસ્થાઓ છે કે જેનું સંચાલન ટ્રસ્ટ દ્વારા થાય છે એટલે કે એ બિનસરકારી સંસ્થાઓ છે રાજ્યને આ સંસ્થાઓની આર્થિક અને વહીવટી એમ બંને પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવી છે તો આપણે બાળ અપરાધ સુધારણા માટેની જુદી જુદી સંસ્થાઓનો આપણે પરિચય કરીએ તો સૌથી પ્રથમ આવે છે બાળ અદાલત બાળ અદાલત એ દેશની સામાન્ય અદાલતો કરતાં જુદી છે ભારતની અંદર કોલકાતામાં 1941ની અંદર સૌપ્રથમ વખત બાળ અદાલતની સ્થાપના કરવામાં આવી બાળ અદાલતની અંદર સામાન્ય રીતે 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકો કે જેણે અપરાધી પ્રવૃત્તિ કરી હોય એમની સામે બાળ અદાલતની અંદર કાર્યવાહી થાય એટલે સામાન્ય અદાલતો કરતાં બાળ અદાલત આખી જુદી હોય અને એમાં 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકો કે જેમણે કોઈક અપરાધી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હોય એમની સામે સ્પેશિયલ બાળ અદાલતની અંદર કાર્યવાહી થાય બાળ અદાલતની અંદર જે ન્યાયાધીશો હોય એ 2 બાબતોના નિષ્ણાંત હોય એ કાયદાના પણ નિષ્ણાંત હોય અને બાળ મનોવિજ્ઞાનની પણ તાલીમ પામેલા હોય કારણ કે બાળકોની સાથે કામ લેવાનું છે પુખ્ત વયની વ્યક્તિ કરતાં બાળક એ અલગ છે અને એટલા માટે અહીંના બાળ અદાલતના ન્યાયાધીશો કાયદાના તો નિષ્ણાંત હોય જ છે પણ સાથે બાળ મનોવિજ્ઞાનની તાલીમ પામેલા પણ હોય છે બાળ અદાલતનું વાતાવરણ ખૂબ સહાનુભૂતિપૂર્ણ હોય છે તમે સામાન્ય અદાલતમાં જાઓ તો એના ચોક્કસ પ્રોટોકોલ હોય છે અદાલતની અંદર ગમે એ રીતે વર્તી નથી શકાતું એના માટેના ચોક્કસ નિયમો હોય છે અદાલતની કાર્યવાહી ચાલુ હોય તો આપણે એ નિહાળવા જઈ શકીએ પણ એના માટેના નિયમોનું પાલન કરવું પડે કડક રીતે થાય પણ બાળ અદાલતમાં એવું હોતું નથી એનું વાતાવરણ એકદમ સહાનુભૂતિપૂર્ણ હોય
બાળ અદાલત છે એ બાળકે કોઈ અપરાધી વર્તન કર્યું હોય તો એના કારણોની એ સંપૂર્ણ જાણકારી મેળવે અને પછી બાળકને સજા નહીં પણ એને સુધારવા માટે સુધારણા ગૃહની અંદર મોકલી આપે અને ત્યાં બાળકના વર્તનમાં સુધારો થાય એના માટેના પ્રયત્નો થાય તો આવી પહેલી સંસ્થા એ બાળ અદાલત છે બીજું આવે છે પ્રોબેશન પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ જ્યારે કોઈ પણ બાળક પહેલીવાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અથવા એવું વર્તન કરે અને બાળ અદાલતની અંદર એ સાબિત થઈ છે કે એમણે કરેલું વર્તન ગુનાહિત વર્તન છે ત્યારે આવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધારગૃહ મોકલવાને બદલે એ પ્રોબેશન ઉપર મોકલે આપણે જોઈ ગયા પ્રોબેશન એ શું છે અજમાયશી મુક્તિ છે એટલે એને સુધારગૃહમાં નથી મોકલવામાં આવતો પણ પ્રોબેશનના સમયગાળાની અંદર બાળ અપરાધીના કુટુંબ અને સમાજ જીવન સાથેના સંબંધો યથાવત ચાલુ રહે પણ બાળ અદાલત નક્કી કરે એટલો સમયગાળો ત્યાં સુધી બાળ અપરાધીને પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ રહેવાનું હોય છે પ્રથમવાર ગુનો કરે છે એટલે એને સુધારગૃહમાં મોકલવામાં આવતો નથી પણ એને એના કુટુંબ સાથે જ રહેવા દેવામાં આવે એના કુટુંબ સમાજ જીવન આ બધાના સંબંધો ચાલુ રહે એવી રીતે પણ અદાલત નક્કી કરે કે આટલો સમય એના ઉપર દેખરેખ રાખવામાં આવશે અને જે દેખરેખ રાખે એને પ્રોબેશન અધિકારી કહેવાય તો પ્રોબેશન અધિકારી અદાલતે નક્કી કર્યું હોય એટલા સમયગાળા સુધી એનું બરાબર નિરીક્ષણ કરે બાળ અપરાધી હોય એના દરેક ક્ષેત્રો જેવા કે કુટુંબ એના મિત્રો પડોશ જૂથ એની સાથે કેવું વર્તન કરે છે એ બધાનું એ નિરીક્ષણ કરે એટલે બાળકને સુધારગૃહમાં નહીં પણ એના ઘરની અંદર જ એના કુટુંબ સાથે જ રહેવા દેવામાં આવે છે પણ એના ઉપર પૂર્ણ રીતે દેખભાળ રાખવામાં આવે છે આ પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ એવો છે કે બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી અને બાળ અપરાધીની સુધારણા કરવાની છે એને સુધારગૃહમાં સીધો મોકલી આપવામાં આવતો નથી પણ એનું સમાજ જીવન અને કુટુંબ જીવન બંને જાળવી રાખી અને એના વર્તનમાં સુધારો થાય એના માટેના પ્રયત્ન કરવા એ પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ છે અજમાયશી મુક્તિ છે કારણ કે બાળક પ્રથમ વખત આવી પ્રવૃત્તિ કરે છે તો પ્રથમ વખત જે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરે એને સુધારગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન અધિકારીની દેખરેખમાં રાખવામાં આવે એના ઘરની અંદર જ એ બાળક રહે પહેલાં જેમ રહેતું હતું એમ પણ એમના સંપૂર્ણ વર્તનનું નિરીક્ષણ થાય અને એના માટે સુધારણાની પ્રવૃત્તિ થાય તો આ બીજી વ્યવસ્થા એ પ્રોબેશનની છે ત્રીજી સંસ્થા છે સુધાર શાળાઓ જે રાજ્યોની અંદર બાળ કાયદાઓમાં અમલમાં નથી એવા રાજ્યોમાં 1987ની અંદર રિફોર્મેટરી સ્કૂલ એક્ટ એટલે કાયદો 1987ની અંદર આ રિફોર્મેટરી સ્કૂલ એક્ટની જોગવાઈ કરવામાં આવી અને એ અનુસાર સુધાર શાળાઓની સ્થાપના કરવામાં આવી બાળ અદાલતની અંદર જે બાળકોનો અપરાધ સાબિત થાય એવા બાળકોને આ સુધાર શાળાની અંદર મોકલવામાં આવે છે આપણે બાળ અદાલતની વાત કરતા હતા ત્યારે આપણે એ વાત જોઈ ગયા કે કોઈ બાળક ગુનાહિત પ્રવૃત્તિ કરે અને અદાલતમાં સાબિત થઈ જાય તો એને સુધારવા માટે સુધારણા ગૃહમાં મોકલી દેવામાં આવે છે તો આ રીતે સુધાર શાળાની સ્થાપના થઈ છે 15 વર્ષથી નીચેની ઉંમરના કોઈ બાળકે ગંભીર ગુના કર્યા હોય એવા બાળકોને 3-7 વર્ષના સમયગાળા સુધી આ સુધાર શાળામાં રાખવામાં આવે અહીંયા બાળકને યોગ્ય વાતાવરણ જીવનની જરૂરી સગવડો આપી અને એમને સુધારણા માટેના પ્રયાસો થાય એની સાથે એ ભવિષ્યમાં ભાવિ જીવનમાં સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે આજીવિકા મેળવી શકે એના માટે ખાસ શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ એમને મળી રહે
એવી જોગવાઈ પણ સુધાર શાળાની અંદર કરવામાં આવે છે. તો આ રીતે ત્રીજી સંસ્થા સુધાર શાળા છે. ત્યાર પછી ચોથી સંસ્થા છે બોસ્ટલ શાળાઓ. બોસ્ટલ શાળાની સ્થાપના સૌથી પહેલાં વહેલાં 1902માં ઇંગ્લેન્ડની અંદર બોસ્ટલ નામના શહેરમાં કરવામાં આવી હતી, અને એટલે આવી શાળાઓ બોસ્ટલ શાળા નામથી ઓળખાય છે. કાનૂની જોગવાઈ અનુસાર ભારતમાં પણ આવી શાળાઓની સ્થાપના કરવામાં આવી. આવી શાળામાં 15-21 વર્ષ સુધીના ઉંમરના કિશોર અને યુવક અપરાધીઓની સુધારણા માટેની વિશિષ્ટ જોગવાઈઓનો પ્રબંધ કરવામાં આવ્યો છે. 15-21 વર્ષ એટલે એમાં કિશોર અને યુવક બંને આવી જાય, તો એવા અપરાધીઓના વર્તનમાં સુધારો થાય એના માટે વિશિષ્ટ પ્રબંધ એટલે વ્યવસ્થા આવી બોસ્ટલ શાળાઓની અંદર કરવામાં આવે છે. જે રાજ્યની અંદર બાળ કાયદાઓ અમલમાં છે ત્યાં 15-21 વર્ષ સુધીના બાળ અપરાધીઓને આવી બોસ્ટલ શાળામાં રાખવામાં આવે છે. આવી બોસ્ટલ શાળાના બે પ્રકાર છે, બંધ બોસ્ટલ શાળાઓ અને ખુલ્લી બોસ્ટલ શાળાઓ. આવા એના બે પ્રકાર પડે છે. આ બંને પ્રકારની અંદર રહેલા બાળ અપરાધીઓને એમની ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીઓ બંનેને ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે. છોકરાઓને ખેતીકામ, ઉદ્યોગ, બાંધકામ એવી તાલીમ આપવામાં આવે, અને છોકરીઓને રસોઈ બનાવવી, ગૃહ વિષયક કામગીરી એની તાલીમ આપવામાં આવે. મોટાભાગે આવી શાળામાં 2-3 વર્ષના સમયગાળા માટે અપરાધીને રાખવાના હોય છે, પણ આવી બોસ્ટલ શાળાની અંદર રહેતા બાળ અપરાધી જો એનું વર્તનમાં બદલાવ આવે, એનું વર્તન સારું થઈ જાય, તો આવી શાળામાંથી એને વહેલા મુક્ત કરવાનો નિર્ણય પણ એ સંસ્થાના સત્તાધીશો કરી શકે છે. આપણે જોઈ ગયા કે આવી શાળાની અંદર સામાન્ય રીતે વધુ સમય સુધી અપરાધીઓને રાખવામાં આવતા હોય છે, પણ સમયગાળો એમના માટે નિશ્ચિત નથી. એનું જો વર્તન સુધરી જાય, સંસ્થાના સત્તાવાળાઓને લાગે કે હવે એ ફરીવાર આવી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ જશે નહીં, એનો વ્યવહાર વર્તણૂક આ બધાનું નિરીક્ષણ થતું હોય છે, તો એને 2-3 વર્ષના સમયગાળા દરમિયાન જ એમને આવી સંસ્થામાંથી મુક્ત કરવામાં આવે છે. મુક્ત થઈ જાય એટલે જવાબદારી પૂરી થઈ ગઈ એવું પણ નથી. બોસ્ટલ શાળામાંથી જે અપરાધીઓને મુક્ત કરવામાં આવે તો એવા અપરાધીઓ બાળકો જે છે એને મુક્ત કર્યા પછી એનું બરાબર નિરીક્ષણ થાય, અને એને જે તાલીમ આપી હોય એ વ્યવસાયની અંદર યોગ્ય રીતે એ ગોઠવાય એની જવાબદારી પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે. એટલે બાળકનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. સારી વર્તણૂકને કારણે મુક્ત કરી દીધો તો જવાબદારી પૂરી થઈ ગઈ એમ નહીં, પણ એમના વર્તનનું નિરીક્ષણ થાય, ફરીવાર એ ક્યાંય ભૂલ નથી કરતો ને, અને એ જે તાલીમ પામ્યો હોય, જે શીખ્યો હોય એવા વ્યવસાયની અંદર એ ગોઠવાય એ જવાબદારી પ્રોબેશન અધિકારી ઉઠાવે છે. તો ચોથી સંસ્થા આપણે બોસ્ટલ શાળાઓ જે જોઈ, પરીક્ષામાં ટૂંકનોંધ સ્વરૂપનો પ્રશ્ન એમાંથી પૂછાય છે. ત્યાર પછી આવે છે 5મી, પ્રમાણિત શાળાઓ. જે રાજ્યોમાં બાળ કાયદાનો અમલ થાય છે એવા રાજ્યોમાં બાળ અપરાધની સુધારણા માટે પ્રમાણિત શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. આવી શાળાઓ ખાનગી સંસ્થા દ્વારા અને જાહેર ફંડની મદદથી ચલાવવામાં આવતી હોય છે. પ્રમાણિત શાળાઓ ખાનગી સંસ્થાઓ ચલાવે છે, અને જાહેર ફંડ એટલે લોકો પાસેથી પૈસા ભેગા કરીને દાન મેળવી અને આવી પ્રમાણિત શાળાઓ ચાલતી હોય છે. આ શાળાની અંદર બાળકની દેખભાળ, ઉપચાર અને સુધારણા આ ત્રણેય વસ્તુ થાય છે. એની દેખભાળ થાય, ઉપચાર થાય, સુધારણા થાય. મોટાભાગે પ્રમાણિત શાળાના મુખ્ય બે પ્રકાર છે, જુનિયર પ્રમાણિત શાળા અને સિનિયર પ્રમાણિત શાળા.
12 વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓ એને જુનિયર પ્રમાણિત શાળામાં અને 12થી 16 વર્ષ સુધીના કિશોર અપરાધીઓને સિનિયર પ્રમાણિત શાળાની અંદર મૂકવામાં આવે છે. બોસ્ટલ શાળાઓની જેમ જ અહીંયા પણ એને સામાન્ય શિક્ષણની સાથે ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે, જેથી એ ભવિષ્યમાં પોતાના પગ ઉપર ઊભો રહેતો થાય. પ્રમાણિત શાળામાંથી મુક્ત કરાયેલા બાળકની દેખરેખની જવાબદારી સ્થાનિક કાર્યકર કે પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે, જે તે બાળકના નિરીક્ષણ કરવાનું કામ કરે છે. તો અહીંયા પણ દેખરેખની જોગવાઈ છે. સંસ્થા મોટાભાગે ખાનગી હોય છે, એટલે મુક્ત કરાયેલ બાળ અપરાધી હોય, બાળક હોય, એની દેખરેખની જવાબદારી કોઈ સ્થાનિક કાર્યકર, સંસ્થાનો કાર્યકર એ ઉપાડે અથવા પ્રોબેશન અધિકારીને એ સોંપવામાં આવે, એ એના નિરીક્ષણનું કામ કરે. ત્યાર પછી છઠ્ઠી સંસ્થા આવે છે પાલક ગૃહ. તો પ્રમાણિત શાળામાં મોકલી ન શકાય એવા 10 વર્ષથી નીચેની ઉંમરના બાળ અપરાધીઓ માટે આવા પાલક ગૃહો ચલાવવામાં આવે છે. આપણે જોઈ ગયા કે જેટલી સંસ્થાઓ છે ત્યાં મોટાભાગે 10 વર્ષથી વધુ ઉંમરના બાળ અપરાધીઓને રાખવામાં આવતા હોય છે. તો 10 વર્ષથી નીચેની ઉંમરના કોઈ બાળકોએ અપરાધ કર્યો હોય તો એના માટે શું વ્યવસ્થા? તો એમના માટે આ પાલક ગૃહ છે. આવા પાલક ગૃહોની અંદર બાળકને કૌટુંબિક વાતાવરણ મળી રહે એવા પ્રયત્નો સાથે એમને સુધારવાનો પ્રયાસ થાય છે. આવા પાલક ગૃહો સરકારની આર્થિક મદદ અને ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા હોય છે, એટલે સરકાર એમને આર્થિક રીતે મદદ કરતી હોય અને ખાનગી સંસ્થાઓ એટલે કે મોટાભાગે ટ્રસ્ટ દ્વારા આવા પાલક ગૃહો છે એ ચાલતા હોય છે. છેલ્લી 7મી સંસ્થા છે બાળ સંરક્ષણ ગૃહ. એનું એક બીજું નામ છે રિમાન્ડ હોમ, બાળ સંરક્ષણ ગૃહ અથવા રિમાન્ડ હોમ. તો બાળ સંરક્ષણ ગૃહ અથવા રિમાન્ડ હોમ એટલે શું? તો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે રિમાન્ડ હોમ. બાળધારા અનુસાર બાળકોના માટેના જે કાયદાઓ છે એ અનુસાર કોઈ બાળકની અટકાયત કરવામાં આવે અને એનો કેસ બાળ અદાલતમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી એવા બાળકને બાળ સંરક્ષણ ગૃહની અંદર રાખવામાં આવે છે, એ રિમાન્ડ ગૃહ. સામાન્ય રીતે શું હોય, કોઈ પુખ્ત વ્યક્તિ કોઈ ગુનો કરે અને એ અદાલતની અંદર એનો કેસ જ્યાં સુધી ચાલતો હોય ત્યાં સુધી એને જેલમાં રાખવામાં આવે અથવા એને જામીન ઉપર છોડવામાં આવે. જો જામીન ન મળે તો જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી એને જેલમાં રહેવું પડે. તો બાળકો માટેના કેસ પણ ચાલતા હોય લાંબો સમય, તો ત્યાં સુધી શું? તો આ એના માટેની વ્યવસ્થા છે કે બાળ અદાલતમાં કેસ ચાલતો હોય એમનું વર્તન છે એ અપરાધી છે કે નહીં, એને ન્યાય આપવા માટેનો પ્રયત્ન થતો હોય ત્યાં જ્યાં સુધી એ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી એને બાળ સંરક્ષણ ગૃહ એટલે કે રિમાન્ડ હોમની અંદર રાખવામાં આવે છે. અહીંયા બાળકો સાથે તાદાત્મ્ય સાધી અને જરૂરી એવી માહિતી એકત્રીકરણ કરી અને બાળ વર્તનનું નિરીક્ષણ અને વર્ગીકરણનું કામ કરવામાં આવે છે. અદાલતમાં કેસ ચાલતો હોય ત્યાં સુધી બાળક રિમાન્ડ હોમમાં રહે, બાળ સંરક્ષણ ગૃહમાં રહે, તો ત્યાંના જે ચલાવનારા લોકો જે છે એ આવા બાળકો સાથે તાદાત્મ્ય સાથે લાગણીના સંબંધોથી એમની સાથે જોડાણ કરે, ધીમે ધીમે બધું પૂછે, એમની પાસેથી માહિતી મેળવે, એ કેવા પ્રકારનું વર્તન કરે છે આનું નિરીક્ષણ કરે, વર્ગીકરણ કરે. તો આ રીતે બાળ સંરક્ષણ ગૃહની અંદર કાર્યવાહી થતી હોય છે. મોટાભાગે બાળ સંરક્ષણ ગૃહ ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને સરકાર એને આર્થિક મદદ કરતી હોય છે. તો આ રીતે રિમાન્ડ હોમની અંદર બાળકને રાખી અને અદાલતમાં જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળક રિમાન્ડ હોમમાં રહે છે. તો આપણે 7 જેટલી સંસ્થાઓનો પરિચય કર્યો જે બાળ અપરાધની સુધારણા માટેનું કામ કરે છે. જો આ સજા નથી
આ સુધારણા છે. સામાન્ય પુખ્ત વયના વ્યક્તિ કોઈ ગુનો કરે તો એને સજા થાય છે, પણ હજી અહીંયા બાળક છે અને બાળક હોવાના કારણે એમને જે વિશેષ અધિકારો મળેલા છે એ અધિકારોને રૂએ એમને સજા કરવાને બદલે એના વર્તનમાં સુધારો થાય અને એક ભાવિ સારા સમાજનું નિર્માણ કરી શકાય એવા હેતુથી આ સાતી સંસ્થાઓ કામ કરે છે. એમના વર્તનની અંદર સુધારો કરી એમનામાં સમાજના ધોરણો અને મૂલ્યોનું અંતરીકરણ કરવાનું કામ કરે છે. સમાજના ધોરણો અને મૂલ્યો એ બાળકની અંદર એનું અંતરીકરણ થાય, એટલે કે એને આત્મસાત થાય અને એ રીતે એક આદર્શ યુવા નાગરિક તૈયાર કરવામાં આ સંસ્થાઓનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તો અહીંયા આપણે બાળ અપરાધ, એના કારણો, એની સુધારણા વિશેની વાત પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો આપણો જે મુદ્દો છે એ યુવા અજંપો. તો યુવા અજંપામાં આપણે યુવાન એટલે શું, યુવા અજંપો એટલે શું અને યુવા અજંપા માટેના કારણો જોવાના છે. તો આજે આપણે એમાં પૂર્વ ભૂમિકા અને યુવાન એટલે શું ત્યાં સુધી આપણે ભાગ ત્રણની અંદર ચર્ચા કરીશું અને પછીના લેક્ચરમાં ચોથા ભાગની અંદર યુવા અજંપો એટલે શું અને એના માટેના કારણોની ચર્ચા કરીશું. તો આજે આપણે પૂર્વ ભૂમિકા અને યુવાને એટલે શું ત્યાં સુધીની સમજૂતી મેળવી. તો સૌપ્રથમ પૂર્વ ભૂમિકા જોઈએ તો અત્યારનું જગત યુવા કેન્દ્રિત થતું જાય છે. યુવાનોનો એક સ્વતંત્ર શક્તિ તરીકે આજે સમગ્ર જગતમાં સ્વીકાર થવા માંડ્યો છે અને ભારત તો યુવાનોનો દેશ છે. કારણ કે આપણા દેશની અંદર જે કુલ વસ્તી છે એના 65% વસ્તી યુવાનોની છે. તો આવા યુવાનો એ આવતીકાલના સમાજ અને રાષ્ટ્રનું ભાવિ છે. જો એની સર્જનાત્મક શક્તિનો લાભ લેવામાં આવે તો એ ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે. રાષ્ટ્રની કરોડરજ્જુ અને સમાજના મહત્ત્વના ઘટક એવા યુવાનો શું કરી રહ્યા છે, એ શું વિચારી રહ્યા છે, એની સમક્ષ કેવા પડકારો છે એ જાણી અને એમને જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્ર અને સમાજ બંનેને લાભ થશે. માટે આપણે અહીંયા યુવાન એટલે શું, યુવા અજંપો એટલે શું, એના કારણો કયા કયા છે, આ બધાની વિસ્તૃત સમજ આપણે આ મુદ્દા હેઠળ મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ યુવાન એટલે શું. તો યુવાની એક જૈવિક પરિબળ છે. જૈવિક પાસાને લક્ષમાં રાખીને કહીએ તો 15 થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિ માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવાન. યુવાની છે એ આપણી ઉંમર મર્યાદાને ધ્યાનમાં રાખી અને એના માટે કરવામાં આવતો શબ્દનો પ્રયોગ છે. 15 થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવાન. જાણીતા યુવા અભ્યાસી ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ એવા પુસ્તકની અંદર, એમનું પુસ્તક છે, એમાં એ જણાવે છે યુવાનીની લાક્ષણિકતાઓ એમણે એની અંદર નોંધી છે. તો આ લાક્ષણિકતા નોંધતા એમણે એવું નોંધ્યું છે કે યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનારા, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોછડા, હિંસક તથા શક્તિશાળી હોય છે. તેઓ ખૂબ ઝડપથી ઉષ્માભર્યા પ્રેમ સંબંધો બાંધે છે, વળી એટલી જ ઝડપથી આ સંબંધો તોડી પણ નાખે છે. તેઓ અત્યંત આશાવાદીથી માંડી નિરાશાવાદ સુધીનો દૃષ્ટિકોણ ધરાવે છે. તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને
અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવે છે. આ બધા જ યુવાનોના લક્ષણો છે, યુવાનોની લાક્ષણિકતાઓ છે. એની અંદર બધા આવા ગુણો જોવા મળે. જે યુવાન હોય એમાં આવા ગુણો, આવા લક્ષણો જોવા મળે. તો ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ જે કર્યો એમાં એણે યુવાનોમાં જે લાક્ષણિકતા જોઈ એના સંદર્ભમાં એમણે આ બધી લાક્ષણિકતાઓ આપી છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનું હોમવર્ક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. પ્રશ્નો બોલું છું. પહેલો પ્રશ્ન, ભારતમાં સૌ પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? બીજો પ્રશ્ન, પ્રોબેશન એટલે શું? ત્રીજો પ્રશ્ન, પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ જણાવો. ચોથો પ્રશ્ન, સુધાર શાળાઓની સ્થાપના કયા એક્ટ હેઠળ કરવામાં આવી છે? પાંચમો પ્રશ્ન, બોસ્ટલ શાળાના પ્રકારો જણાવો. છઠ્ઠો પ્રશ્ન, બોસ્ટલ શાળાની સ્થાપના સૌ પ્રથમ ક્યાં થઈ હતી? સાતમો પ્રશ્ન, પ્રમાણિત શાળાના પ્રકારો જણાવો. આઠમો પ્રશ્ન, પાલક ગૃહો કોના માટે ચલાવવામાં આવે છે? નવમો પ્રશ્ન, રિમાન્ડ હોમ એટલે શું? અને દસમો પ્રશ્ન, યુવાન એટલે શું? તો મિત્રો, આ બધા જ ટૂંકા પ્રશ્નો છે અને આ પ્રકરણનું મહત્ત્વ તમે સમજો છો બરાબર. એટલે બરાબર રીતે પ્રશ્નો તૈયાર કરી અને એના જવાબ મોકલવાના છે. મિત્રો, દરેકે જાતે પ્રયત્ન કરવાનો છે. મને એવું લાગે છે કે કેટલાક મિત્રો જાતે પ્રયત્ન કરતા નથી, કારણ કે એક વ્યક્તિ ભૂલ કરે એવી જ ભૂલો બીજા વ્યક્તિના જવાબમાં પણ જોવા મળે. ગયા હોમવર્કમાં જ મારે એક બે વિદ્યાર્થીઓને કહેવું પડ્યું છે. એટલે એવું ન થાય, દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્નોના જવાબ જાતે સાંભળી અને તૈયાર કરી અને પછી મોકલવાના છે. 10 પ્રશ્નો છે અને તમે સાંજે 5 વાગ્યા સુધીમાં આજનો તમને સમય છે. પ્રશ્ન થોડાક વધારે છે, જોકે તૈયાર થઈ જાય એમ છે, પણ એમ છતાંય સાંજના 5 સુધીમાં તમારે આ પ્રશ્નોના જવાબ તૈયાર કરી અને હોમવર્ક સ્વરૂપે મૂકવાના રહેશે.